નમસ્કાર રાજાણી સાહેબના મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેવાનું હોય, કારણ કે રાજાણી સાહેબ મોજમાં એટલે મિત્રો મોજમાં જ. મિત્રો, ખોટે ખોટી ઉપાધિ કર્યા વગર રાજાણી સાહેબના વિડીયો જોતા રહેજો. લગભગ ટોટલ 504 વિડીયો ચેનલના માધ્યમથી તમને આપી દીધા છે. આજે 505મો વિડીયો આવી રહ્યો છે રાજાણી સાહેબનો, સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો વિશેના ટોપ 10 MCQ. JEE હોય, નીટ હોય કે ગુજકેટ માટે અતિ અગત્યના છે, કારણ કે રાજાણી સાહેબ કન્સેપ્ટ સાથે તમને ભણાવવા માગે છે અને ભણાવે છે. તો મિત્રો, આજનો પહેલો પ્રશ્ન, સવર્ગ સંયોજનોનો પહેલો પ્રશ્ન, CO Cl2 En2 NO3માં કેન્દ્રસ્થ ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે ખાલી જગ્યા છે એ 3 અને 6, B2 અને 4, C1 અને 6, D4 અને 3. સૌથી તો પહેલાં કેન્દ્રસ્થ ધાતુ આયન પરમાણુ એટલે કોબાલ્ટ. કોબાલ્ટની તમને પ્રાથમિકે પૂછી છે અને દ્વિતીયકે પૂછી. પહેલાં દ્વિતીયક ગણીએ તો આ Cl છે એ એકદંતીય લિગેન્ડ છે, En છે એ દ્વિદંતીય, Cl 2 છે એટલે 2 × 2, En 2 છે એટલે 2 × 4, કારણ કે En દ્વિદંતીય છે એટલે એનો સવર્ગાંક અથવા દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક પૂછે એટલે 6 થાય. હવે પ્રાથમિક સંયોજકતાનો વિચાર કરીએ તો આ En છે એની 0 થઈ જાય, NO3 છે -1 એટલે અહીંયા +1 લાગે, આ -2 વાલી બાજુ જાય તો +1 વત્તા +2 થશે એટલે 3. તો પ્રાથમિક સંયોજકતા 3 છે જ્યારે દ્વિતીયક સંયોજકતા 6 છે, અને આવો એક જ વિકલ્પ છે અજય રાજાણીનો એ. જો મિત્રો, રાજાણી સાહેબ દિલથી તમને કરાવતા હોય તો તમારે લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાની જવાબદારી તમારી છે. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન, પોટેશિયમ ફેરી સાયનાઇડના અયનીકરણથી કેટલા આયનો મળે? એ 2 મળે, બી 1 મળે, સી 3 મળે, ડી 4 મળે. પોટેશિયમ ફેરી સાયનાઇડ એટલે મિત્રો K3 Fe Cn 6, દ્રાવણમાં જાય એટલે આ ચોરસ કાઉન્ટ સંકીર્ણ એક આયન બને ને 3K+ વત્તા Fe Cn 6 -3, ટોટલ 3 અને 1, ટોટલ 4 આયનો દ્રાવણમાં છૂટા પડે એટલે દિલ્હીનો ડી જવાબ આવે. મિત્રો, આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન, મિત્રો 2020 વર્લ્ડ કપ આવી રહ્યો છે, પણ પ્લીઝ આવતા વર્ષે જે તમારે રમવું હોય, જોવું હોય, જોજો. એ લોકો વર્લ્ડ કપ રમશે, જીતશે, ઇનામ મળશે એ લોકોને. આપણો ટાઈમ બગાડતા નહીં, બાર સાયન્સ પૂરતી વાત કરું છું. બાર સાયન્સના મિત્રો પ્લીઝ દંડવત કરું છું. 2020 વર્લ્ડ કપ આપણા માટે નથી, આપણે આપણા મમ્મી પપ્પાનું વિચાર કરી. હું વિરોધી નથી ક્રિકેટનો ભાઈ, પણ બાર સાયન્સના મિત્રો મમ્મી પપ્પાનો વિચાર કરી ટીવી સામે નહીં બેસી જાય. આપણે આ જ કરવું છે, વધુ ને વધુ રિવિઝન, વધુ ને વધુ પ્રેક્ટિસ કરવી છે. મારા મિત્રો પ્લીઝ ખોટું ન લગાડતા, આવતા વર્ષે જે જોવું હોય છૂટ છે, પણ આ વર્ષે મારા મિત્રો પ્લીઝ 2020 વર્લ્ડ કપમાં બેહી ન જાતા. CO NH3 5 Cl3ના દ્રાવણમાં HgNO3 ઉમેરવામાં આવે ત્યારે મળતા HgCl ના ઉક્ષેપનું આયનીકરણ થવાથી દ્રાવણમાં 2 Cl- આયનો મુક્ત થાય છે, તો આ સૂચવે છે કે ખાલી જગ્યા. એ 1 ક્લોરિનનો પરમાણુ પ્રાથમિક સંયોજકતા, જ્યારે બીજો ક્લોરિનનો પરમાણુ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ છે. બી 2 ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક, જ્યારે 1 ક્લોરિનનો પરમાણુ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ છે. ત્રીજું, 3 ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ છે. ચોથું, 3 ક્લોરિન પરમાણુ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે. મિત્રો, અહીંયા તમને એમ કીધું કે ઉક્ષેપનું આયનીકરણ કરવો છો ને 2 Cl- આયન છૂટા પડે છે, એનો મતલબ 2 HgCl બહેના હોય. 2 Cl- છૂટા પડે એનો મતલબ 2 HgCl. 2 HgCl તો બહેના હોય જો આ ચોરસ કૌંસની બહાર અહીંયા Cl2 હોય, તો સંકીર્ણ તમારો આવો હશે CO NH3 5 Cl અને Cl2.
આ છે એ પ્રાથમિક સંયોજકતાને, અંદર છે એ દ્વિતીયક છે, એનો મતલબ બે સીએલ પ્રાથમિકથી જોડાયેલા અને એક સીએલ દ્વિતીયકથી, અને આવો વિકલ્પ છે બોમ્બેનો બી, બે સીએલ છે એ પ્રાથમિકથી, એક સીએલ દ્વિતીયકથી જોડાયેલ છે. તો અહીંયા મિત્રો તમારા ત્રણ પ્રશ્નો પૂરા થયા, આગળ વધીએ છીએ ચોથા પ્રશ્નોમાં. જો મોજમાં હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો, બાકી રાજાની તો મહેનત કરવાનો છે, તમારે કરવું કે ના કરવું એ તમારા હાથમાં. આગળ વધીએ છીએ ચોથો પ્રશ્ન. મિત્રો ચોથો પ્રશ્ન, સીઓ એચ ટુઓ ફોર એસઓ થ્રી સીએલ સંકીર્ણમાં ધાતુ આયનનો સવર્ગાંક, ઓક્સિડેશનાંક, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, એ 5360, બી 5364, સી 6360, ડી 6364. સૌથી પહેલાં તો આ સંકીર્ણ છે સીઓ H2O4 SO3 ને CL, આનો સવર્ગાંક અને ઓક્સિડેશન આંકનો વિચાર કરીએ તો આ એકદંતીય H2O ને SO3 દ્વિદંતીય, એટલે આ ભાઈ 4 × 4 ને 2 × 6, એટલે આનો સવર્ગાંક 6 થાય. સવર્ગાંક 6, SO3 -2 ઓલી બાજુ જાય તો +2, CLનો -1 અહીંયા આવે એટલે +1, એટલે એનું પ્રાથમિક ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આ 3 થાય, એટલે 6 ને 3, તો એ વિકલ્પનું આવે, બીનું આવે. સી ને ડી બેમાં 6-3 છે, એટલે શક્યતા સી ને ડીમાંથી એક છે. હવે ત્રીજી વાત કહી દી કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે સીઓની ઓક્સિડેશન અવસ્થા CO+3 થઈ, CO+3 એટલે CO નંબર 27મો આર્ગોન કેવું થાય, 3D7 4S2, એમાંથી 4S ના 2 જાય, 1 3D નો જાય એટલે 3D6 વધે, એટલે આર્ગોન 3D6, 3D6 એટલે ડી કક્ષકની 5 છે, આ બે નબળા માણસ છે એટલે ફેર ગોઠવણી ન થાય, એટલે આમ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. ડી કક્ષકમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન છે અને 4 અયુગ્મિત છે. આવો એક જવાબ આવ્યો છે દિલ્હીનો ડી 6364. પેલા સવર્ગાંક તમને ગોતતા રાજાણી સાહેબે ચેનલના પ્લેલિસ્ટમાં ચેપ્ટર મૂક્યું છે, અહીંયા શીખાયેલું છે. પછી બીજું હું શીખાયેલું છે રાજાણી સાહેબે, એ કયો દીધું કે ઓક્સિડેશન આ કેમાં શીખાયેલો, આવા ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી સમજાવી છે, પ્રબળ નિર્બળ લિગેનથી શું થાય સમજાવ્યું, પણ એ ચેપ્ટર આખું જોવા જવું પડે, ચેનલના પ્લેલિસ્ટમાં છે, ત્યાં જઈને જોઈ આવજો સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો. તો આમાં દિલ્હીનો ડી 5મો પ્રશ્ન, નીચે આપેલ 0.1 mm સંકીર્ણ સંયોજનોના દ્રાવણ પૈકી કયા દ્રાવણની વિદ્યુત વાહકતા સૌથી ઓછી હશે, ટ્રાઇક્લોરાઇડો ટ્રાયમાઇન પ્લેટિનમ 4 ક્લોરાઇડ, ડાયક્લોરાઇડો ટેટ્રાએમાઇન પ્લેટિનમ 4 ક્લોરાઇડ, ક્લોરાઇડો પેન્ટાએમાઇન પ્લેટિનમ 4 ક્લોરાઇડ, હેક્ઝાએમાઇન પ્લેટિનમ 4 ક્લોરાઇડ. સૌથી પહેલાં તો વાહકતા ગણવા માટે તમને સંકીર્ણ કયો છે એ ખબર હોવી જોઈએ. આ બધા સંકીર્ણ ધન પ્રકારના છે, બધામાં પાછળ સીએલ લાગે, પહેલાંનો વિચાર કરીએ તો ટ્રાયક્લોરાઇડો ટ્રાયમાઇન પ્લેટિનમ, પ્લેટિનમ એટલે PT, ટ્રાયમાઇન એટલે NH3 થ્રાઇસ, અને ટ્રાયક્લોરાઇડો એટલે CL3. જોવો જે આ ઓક્સિડેશન આ અહીંયા 3 ને 1 4 આવી ગયો, એટલે આ સંકીર્ણ આ છે. હવે આનો વિચાર કરીએ, ડાયક્લોરાઇડો ટેટ્રાએમાઇન પ્લેટિનમ, તો PT, ટેટ્રાએમાઇન એટલે NH3 4, ડાયક્લોરાઇડો એટલે CL2. હવે અહીંયા 4 કરવા એટલે અહીંયા CL2 મૂકવા પડે. ક્લોરાઇડો પેન્ટાએમાઇન એટલે PT, પેન્ટાએમાઇન એટલે NH3 5, એક જ CL, 4 કરવા એટલે 12 CL3 મૂકવા પડે. હેક્ઝાએમાઇન પ્લેટિનમ એટલે PT, NH3 6, અને 12 CL4 મૂકવા પડશે, કારણ કે ઓક્સિડેશન આ 4. આ બધું રાજાણી સાહેબે કેમ કરવું એ શીખાડ્યું છે અને તમને આવડતું હશે. તો પહેલાં મેં સૂત્રો બનાવ્યા, હવે આમાં વિચારીએ તો આ 1 ને 1 2 આયન છૂટા પડે, 2. આમાં વિચારીએ તો આ 1 ને 2 3 આયન છૂટા પડે, આમાં વિચારીએ તો 1 ને 3 4 આયન છૂટા પડે, આમાં વિચારો તો 1 ને 4 5 આયન. તો સૌથી ઓછા આયન કેમાં છૂટા પડે, તો કે અજય રાજાણીના એમાં, માટે એની વિદ્યુત વાહકતા સૌથી ઓછી હોય તો અહીંયા અજય રાજાણીનો એ જ આવે. પહેલાં તમને એના સૂત્રો બનાવતા આવડવા જોઈએ, સૂત્રો બનાવ્યા પછી એને દ્રાવણમાં જાય તૂટે, તૂટ્યા પછી તમને ખબર હોવી જોઈએ કેટલા આયન બને, જેમાં આયનોની સંખ્યા ઓછી હોય એની વિદ્યુત વાહકતા સૌથી ઓછી.
એવું પૂછ્યું હોત વિદ્યુત વાહકતા સૌથી વધારે કેની, તો આ તમારો ચોથા નંબરનો વિકલ્પ આવે, કારણ કે એમાં 5 અયનો છૂટા પડે. આગળ વધીએ છીએ છઠ્ઠા પ્રશ્નોમાં. રાજાણી સાહેબની જેમ તમારે મહેનત કરવાની છે. છઠ્ઠો પ્રશ્ન મિત્રો, છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે? એ Na8O4 પ્લસ 2, NaCl4 માઇનસ 2, NaCN4 માઇનસ 2, D NaNH3 4 પ્લસ 2. એકમાં H2O લિગેન છે, એકમાં Cl છે, એકમાં CN છે, એકમાં NH3 છે. તો તમને ખબર છે કે NaCN4 માઇનસ 2માં સાયનાઇડ લિગેન છે, એ વધારે પ્રબળ લિગેન છે, માટે એનો સંકીર્ણ વધુ સ્થાયી હોય. આવું રાજાણી સાહેબે થિયરી ભણાવ્યું છે. મિત્રો એકવાર પ્લીઝ જોઈ આવજો આ ચેપ્ટરની થિયરી. પ્લીઝ જેમને સ્કૂલ કે ક્લાસીસમાં નું આવેલું હોય ને એ પણ જોઈ આવજો. એટલે જ્યારે સ્કૂલ ક્લાસીસમાં હાલે ને એટલે તમને ખબર હોય કે દિવાલ ઉપર પહેલી ફેરે કલર લાગે ને દેખાય નહીં, બીજી ફેર લાગે દેખાય નહીં, પણ ત્રીજી ફેર અને ચોથી ફેર લાગે ને ત્યારે કલર મસ્ત લાગી જાય. એમાં પહેલી ફેરે તમે મારા વિડીયોમાં ભણ્યા, પછી તમારા સ્કૂલના સાહેબ પાસે, પછી તમારા ક્લાસીસના સાહેબ પાસે ભણો, અને પછી તમે વાંચજો. ચોથું ફેરે તમે વાંચશો ને તમને એમ થાય કે આ પાઠ તો અતિશય હેલો છે. પણ જોઈ આવજો મિત્રો પ્લીઝ. સાતમું, NaCl4 માઇનસ 2 સંકીર્ણ આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કયું છે? એ 3.82, બી 2.83, સી 4.3, ડી 1.73. સૌથી પહેલાં તો NaCl4 માઇનસ 2 એટલે Ni પ્લસ 2 થાય. Ni નો નંબર 28મો છે એટલે આર્ગોન 4s ના 2 ઇલેક્ટ્રોન વહે છે એટલે 3d8 વધે. આર્ગોન 3d8માં 3d ની 5 કક્ષકો છે, 5 કક્ષકો, પણ Cl નબળો લિગેન્ડ છે એટલે શું થશે? તો કે 5 5 અયુગ્મિત, છઠ્ઠો, સાતમો અને આઠમો બે અયુગ્મિત રહેશે. ને બે અયુગ્મિત રહીએ એટલે આ નિર્બળ લિગેન્ડ હોય ને એ ફેરગોઠવણી ન કરી શકે, એટલે Cl ફેરગોઠવણી ન કરે એટલે બે અયુગ્મિત રહી જાય. બે અયુગ્મિત એટલે મ્યુ બરાબર √ n(n+2)માં કિંમત મૂકો એટલે 2, અને 2 ને 2 4 એટલે 4 2 8, વર્ગમૂળમાં 8 એટલે 2.83 બોહર મેગ્નેટમ. બોમ્બે નો બીજ આવે, બીજું કાંઈ આવી શકે નહીં. આઠમો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ ભૌમિતિક અને પ્રકાશ સમઘટકતા ધરાવે છે? એ PtCl2NH3 2, બી PtCl4NH3, સી PtEn3, ડી COCl2En2. પ્રકાશ સમઘટકતા માટે બહુદંતીય લિગેનની જરૂર પડે એટલે એ અને બી તો વિકલ્પ આવે નહીં. સી વિકલ્પ જુઓ તો એમાં પ્રકાશ સમઘટકતા થઈ જતી હોય પણ ભૌમિતિક સમઘટકતા થાય નહીં. તો ડી વિકલ્પમાં મેટલ આ A2 આ B2 પ્રમાણે, M A2 B2 પ્રમાણે ભૌમિતિક એ થાય અને બહુદંતીય લિગેન્ડ EN છે એટલે પ્રકાશ એ થાય, એટલે દિલ્હીના ડી સિવાય કાંઈ આવે નહીં. આજના બે લાસ્ટ બટ નોટ લીસ્ટ રજણી સાહેબ આવતા જ રહેશે તમને મળવા આ રીતે. તો આગળ વધીએ છીએ નવમો અને દસમો આજના લાસ્ટ પ્રશ્નો. મિત્રો નવમો પ્રશ્ન, CONH3 4Br2Cl2 કયા પ્રકારની સમઘટકતા દર્શાવે? એ ભૌમિતિક અને આયનીય, બી પ્રકાશક્રિયાશીલ અને આયનીય, સી ભૌમિતિક અને પ્રકાશક્રિયાશીલ, ડી ફક્ત ભૌમિતિક. સૌથી પહેલાં તો વિચારીએ તો આમાં NH3 અને Br લિગેન્ડ છે એનો મતલબ આ ક્યાંય બહુદંતીય લિગેન્ડ નથી, એટલે પ્રકાશક્રિયાશીલવાળા વિકલ્પ બી અને સી ઉપર હું ચોકડી મારી દઉં. હોય તો હું ભૌમિતિક, ભૌમિતિક અને આયનીય, તો ભૌમિતિક દર્શાવે Na4B2, એનો મતલબ આ ભૌમિતિક તો દર્શાવી શકે. આ Br છે એ અહીંયાથી અહીંયા જઈએ કે ના, Cl અહીંયા આવી શકે, એનો મતલબ એક સંકીર્ણ એવો બની કે Cl છૂટા પડે ને એકમાં Br એટલે આયનીય દર્શાવે. એટલે ભૌમિતિક અને આયનીય એટલે અજય રાજાણીનો એ આવે, ફક્ત ભૌમિતિક આવે નહીં એટલે ડી પણ ન આવે, અજય રાજાણીના એ સિવાય કાંઈ આવે નહીં. દસમો પ્રશ્ન, સ્ફટિક ક્ષેત્રવાદ માટે કેટલાક સામાન્ય લિગેન્ડના સક્રિયતા પાવરનો ચડતો ક્રમ કયો છે? રાજાણી સાહેબે આ પ્રશ્ન હવા કલાક ભણાવ્યો છે, બહુ મસ્ત ભણાવ્યો છે. સ્ફટિક ક્ષેત્રવાદ CFT કરીને મેં મૂક્યો છે, પ્લીઝ એક વખત જોઈ નાખજો. H2O OH- Cl- FC- CN- CN
लेस देन एच टू ओ, लेस देन ओ एच माइनस, लेस देन सी एल, लेस देन एफ माइनस, एफ माइनस, लेस देन सी एन माइनस, लेस देन ओ एच माइनस, लेस देन सी एल, लेस देन एच टू ओ, सी एल माइनस, लेस देन एफ माइनस, लेस देन ओ एच माइनस, लेस देन एच टू ओ, लेस देन सी एन। એનો મતલબ કે આ સીએન વચ્ચે આવે એવા બોમ્બે ને કલકત્તા તો જવાબ આવે નહીં, સીએન તો સૌથી પ્રબળ એ જ જવાબ આવે, સીએન માઇનસ સૌથી પ્રબળ હોય એવો જ જવાબ આવે। હેલોજન છે અહીંયા ન આવે, હેલોજન તો છેલ્લે ઠાઠે બેઠા હોય, એના કરતાં તો એટલું પ્રબળ હોય એટલે અહીંયા જવાબ દિલ્હીનો ડી આવે। આખી શ્રેણી રાજાની સાહેબે પાકી કરાવી છે। મિત્રો ખુશ રહેજો, હસતા રહેજો અને હંમેશા આનંદમાં રહેજો, કારણ કે આનંદ એ જ જીવન છે, બાકી કાંઈ જીવન છે નહીં। જય સ્વામિનારાયણ। સાથે એક વખત મોજમાં આવી ગયા હોય તો જોશથી બોલી નાખો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।